समाचारो विगतवार जोईए तो हाल अમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અંબાજીમાં નકલી પ્રસાદનો નકલી ઘીનો જે મામલો હતો તેના તાર અમદાવાદ સુધી પહોંચ્યા હતા અને હવે અંબાજી પોલીસે સેમ્પલ લેવા માટે માધુપુરા માર્કેટ પહોંચી ચૂકી છે। આરોપી જતીન સાહને સાથે રાખીને ફરીથી સેમ્પલ લેવામાં આવશે। આરોપીની હાજરીમાં જ ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારે ગોડાઉન ખાતે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે નોટિસ પણ પાઠવવામાં આવી છે। ગોડાઉન ખાતે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે, સીલ પણ મારવામાં આવ્યું છે। અમદાવાદ મનપા આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે આરોપીની હાજરીમાં વધુ એક વાર પણ સેમ્પલ લેવામાં આવશે। જતીન શાહને આજે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। આજે સાંજે 4 વાગ્યે દાંતા કોર્ટમાં આરોપીને હાજર પણ કરવામાં આવશે। ત્યારે અમદાવાદથી આ સમાચાર છે। અંબાજી મંદિરના પ્રસાદમાં જે ભેળસેળનો મામલો હતો કે જેના તાર અમદાવાદ સુધી પહોંચ્યા, કારણ કે અહીંથી જ નકલી ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું અને ત્યારે તેના માલિકની આરોપી જતીન શાહની પણ ધરપકડ ગઈકાલે કરી લેવામાં આવી હતી। ત્યારે હવે અંબાજી પોલીસ સેમ્પલ લેવા માટે માધુપુરા માર્કેટ પહોંચી ચૂકી છે। આરોપી જતીનને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સાથે રાખવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ ફરીથી આ સમગ્ર સેમ્પલ છે તે લેવામાં આવશે। આરોપીની હાજરીમાં જ એટલે કે જતીન શાહની હાજરીમાં જ ગોડાઉનમાં પણ તપાસ કરવામાં આવશે। ત્યારે ગોડાઉન ખાતે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે। અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેઓ ત્યાં પહોંચ્યા છે અને આરોપીની હાજરીમાં વધુ એકવાર આ સેમ્પલ લેવામાં આવશે, તેથી જાણી શકાય કે કેટલી ભેળસેળ છે અને કયા કયા ખાદ્ય ખોરાકમાં હજુ પણ ભેળસેળ મળી શકે છે। ત્યારે જતીન જો આરોપીની જો વાત કરવામાં આવે તો આજના એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। આજે સાંજે 4 વાગ્યે દાંતા કોર્ટમાં આરોપીને હાજર પણ કરવામાં આવશે, કારણ કે ખૂબ જ મોટા સમાચાર છે, કનેક્શન નીકળી રહ્યા છે અને ત્યારબાદ જ્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, ભેળસેળનો મામલો હતો તે બહાર આવ્યો, ત્યારબાદ મંદિર પ્રશાસન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે હવે જે પ્રસાદ છે તે મંદિર દ્વારા તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવ્યો હતો। ત્યારે આ ભેળસેળનો મામલો હજુ પણ આગળ વધી રહ્યો છે અને તેના જ કારણે અંબાજી પોલીસ હવે સેમ્પલ લેવા માટે પહોંચી છે। માધુપુરા માર્કેટમાંથી આ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ સાથે છે અને અધિકારીઓ પણ સાથે છે અને હવે સેમ્પલ લેવા માટે તેઓ પહોંચી રહ્યા છે। આરોપીની હાજરીમાં જ આ ગોડાઉનમાં તપાસ કરવામાં આવશે। ગોડાઉનને ખોલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીની હાજરીમાં આ ગોડાઉન ખોલવામાં આવશે અને ત્યારબાદ ઘીના સેમ્પલ ફરી એકવાર લેવામાં આવશે અને તથા અન્ય ખાદ્ય ખોરાક હોય તો તેનો પણ સેમ્પલ લેવામાં આવશે। અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગના આ અધિકારીઓ છે કે જેમને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જેઓ ફરી એકવાર સેમ્પલ લેવા માટે પહોંચ્યા છે। આરોપીને સાથે રાખીને આ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો આરોપી જતીન શાહની વાત કરવામાં આવે તો તેમના આજના એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। આજે સાંજે 4 વાગ્યે તેમને દાંતાની કોર્ટમાં પણ હાજર કરવામાં આવશે, કારણ કે એક બાદ એક કાર્યવાહી થઈ રહી છે અને હજુ પણ આગળ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો આ મામલો હતો અને જ્યારે આટલા બધા ભક્તોએ આ પ્રસાદ આરોગ્ય હોય ત્યારે તેમના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા થાય, ત્યારે આ ભેળસેળના મામલાને ઉકેલવો હવે પોલીસ માટે પણ જરૂરી છે અને સાથે સાથે જ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ મામલાને જોઈ રહ્યા છે અને તેના જ માટે આરોપીની હાજરીમાં વધુ એકવાર સેમ્પલ લેવામાં આવવાનું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે, આ ગોડાઉનના દ્રશ્યો છે જે આરોપી છે જતીન શાહ તેમનું આ ગોડાઉન છે અને ત્યાંથી દ્રશ્યો જોઈ શકાય છે। તેલના ડબ્બા જોવા મળી રહ્યા છે, સાથે ઘીના ડબ્બા જોવા મળી રહ્યા છે અને સાથે ઘણી જ સામગ્રી જોવા મળી રહી છે। તો શું ઘીની જેમ તે પણ નકલી છે કે તે પણ અખાદ્ય છે તેના વિશે પણ હવે તપાસ કરવામાં આવશે, કારણ કે ભક્તોની લાગણી સાથે આ ક્યાંક ને ક્યાંક ચેડા કહી શકાય અને જ્યારે ભક્તોના પ્રસાદમાં અખાદ્ય ખોરાક નીકળે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે લાગણીને ઠેસ પહોંચે છે, પરંતુ સામાન્ય વ્યક્તિ માટે પણ તેમના સ્વાસ્થ્ય સાથે આ ચેડા કરતી કંપનીઓ છે કે જે થોડા નફા માટે લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા નથી કરતી।
दृश्य में जोई शकाय छे के घणो खोराक छे ते जोवा मळी रह्यो छे अने घणा पदार्थों जोवा मळी रह्या छे त्यारे तेनी पण तपास हवे अधिकारी द्वारा करवामां आवशे। अंबाजी मंदिर में प्रसाद में घीनी भेड़सेण ने लईने जे आरोपीनी धरपकड़ करवामां आवी छे ते आरोपीने साथे राखीने अंबाजी पोलीस जे छे ते अत्यारे हाल नीलकंठ ट्रेडर्स खाते पहोंची छे ने जे प्रकारथी दृश्यमां जोई शकाय छे के जे पोलीस अधिकारीओ अने तेनी साथे ज अमदावाद म्युनिसिपल कोर्पोरेशनना जे अधिकारीओ छे हेल्थ विभागना अधिकारीओ छे ते अत्यारे हाल नीलकंठ ट्रेडर्स खाते पहोंच्या छे अने खास करीने जे सेम्पल छे अमूल घीना सेम्पल होय साथे ज जे घीना सेम्पलो छे ते एकत्रित फरी एकवार करशे कारण के जे जतीन शाह जे आरोपी छे तेनी धरपकड करवामां आवी छे ने एक दिवसना रिमांड पर कोर्ट द्वारा मंजूर करवामां आव्या छे त्यारे फरी एकवार जे अंबाजी पोलीस छे ते अमदावाद खाते आवी छे ने अमदावाद म्युनिसिपल कोर्पोरेशन ने साथे राखीने जे अधिकारीओ छे ते अत्यारे हाल तपास करी रह्या छे ने दृश्यो पण आप जोई शको छो के कया प्रकारथी जे ઘીના ડબ્બા છે તે અહીંયા રાખવામાં આવ્યા છે અને આ જ ઘી જે છે તે અંબાજી ખાતે પ્રસાદની બનાવટમાં મોકલવામાં આવતું હતું અને જે અત્યારે હાલ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે કે કયા પ્રકારની ભેળ છે અને જે સેમ્પલ છે તે ફરી એકવાર લેવામાં આવી રહ્યા છે અને જે આરોપી છે આરોપીને સાથે રાખવામાં આવ્યો છે અને મહત્વની બાબત છે કે સાહેબ આપણી સાથે છે સાહેબ કેવી રીતની તપાસ આ સર એક મિનિટ આપશો આપની અને જણાવો સર કે આજની તપાસ કયા પ્રકારની છે અને આરોપીને પણ આપણે આજે સાથે રાખ્યો છે પણ પહેલા આ તો કરવા દો પ્રોસીજર ના ના અહીંયા સાહેબ અહીંયા પ્રોસીજર ચાલુ કરીએ 10 મિનિટ થશે જે અધિકારી છે તે હાલ વાતચીત કરી રહ્યા છે પોલીસ અધિકારી સાથે આપણી સાથે પણ તેઓ વાતચીત કરશે કારણ કે જે પ્રકારથી અંબાજીથી પોલીસ અધિકારી આવ્યા છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પણ સાથે જોડાયા છે સાહેબ આજે કયા પ્રકારની હાજરીમાં ગોડાઉન ખોલવામાં આવેલ છે અંબાજી પોલીસ સ્ટેશનમાંથી આરોપીને લઈને આવેલ છે અને જે બી ચેક કરતા જે બી જરૂર જણાય ડેઝિગ્નેટેડ ઓફિસરની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલથી તો એ પ્રકારથી કાર્યવાહી કરવામાં આવશે અને મારા સહયોગી મારી સાથે આવશે અને દ્રશ્યો પણ આપણે દર્શાવીશું કે જે અંબાજી પોલીસ જે છે તે અત્યારે હાલ અમદાવાદ ખાતે પહોંચી છે અને જે આરોપી છે તેને સાથે રાખવામાં આવ્યો છે જતીન શાહ કે જે નીલકંઠ ટ્રેડર્સના માલિક છે તેમને સાથે રાખવામાં આવે છે કારણ કે એક દિવસના તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે જ્યારે આજે કોર્ટમાં પણ આરોપીને રજૂ કરવામાં આવશે તેની પહેલા જે અધિકારી છે તે અમદાવાદના માધુપુરા માર્કેટમાં કે જે તેમનું નીલકંઠ ટ્રેડર્સ આવેલું છે ત્યાં ખાતે તેમને લઈને આવ્યા અને ફરી એકવાર જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે કારણ કે એક બેદરકારી ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે જેટલા પણ આસ્થા રાખતા જેટલા પણ ભક્તો છે હજારો લાખો ભક્તો છે તેમની આસ્થા સાથે ચેડા થયા અને સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે ત્યારે પોલીસ દ્વારા ફરી એકવાર અમદાવાદ ખાતે આવીને જે સેમ્પલ છે તે લેવાની કામગીરી કરવામાં આવી છે અને જે આરોપી છે તેને 4 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કેમેરામેન કૌશિક પરમારની સાથે બિરેન જાદવ અમદાવાદ તો આપે દર્શ્યો જોયા કે અંબાજી મંદિર પ્રસાદમાં જે ભેળસેળનો મામલો હતો તે હવે અમદાવાદ પહોંચી ગયો છે અને અંબાજી પોલીસ સેમ્પલ લેવા માટે માધુપુરા માર્કેટ પહોંચી છે અને તેના જ દ્રશ્યો અમે આપને બતાવ્યા આરોપી જતીન શાહને સાથે રાખીને આ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે આરોપીની હાજરીમાં જ ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવે છે આપે જોયું કે જેમ પોલીસની હાજરીમાં આ ગોડાઉનને ખોલવામાં આવ્યું અને ત્યારબાદ સેમ્પલ પણ લેવામાં આવ્યા ત્યારે ફૂડ વિભાગના અધિકારી પણ કહેતા જોવા મળ્યા કે 10-15 મિનિટમાં આ સેમ્પલ લઈ લેવામાં આવશે કારણ કે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે મનપા આરોગ્ય વિભાગના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે અને આરોપીની હાજરીમાં જ વધુ એકવાર આ સેમ્પલ લેવામાં આવશે ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ